મારા પાંચ ભાઈઓમાંથી એક જ બી એ સુધી પહોંચી શક્યો બાકીના બધા વચમાં જ ક્યાંક ક્યાંક અટકી ગયા અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ બર ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો હું મનમાં ચીડાતો બીજાનો થાય પણ મેં કશું કહ્યું નહીં જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાખ જામી તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના ત્રણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું એમાં પણ હું પાસ થયો એટલું જ નહીં પણ મારો નંબર ઠીક ઠીક ઊંચો આવ્યો આ બે પરીક્ષાને જોરે મેં કોલેજમાં જવાની માંગણી કરી છતાં પિતાશ્રી એકના બે ન થયા આખરે મેં એમને કહ્યું તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે મને ઇજનેરી લાઇનમાં જવા દો પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય જ નહીં એટલે એક જ વર્ષ હું આર્ટસ કોલેજમાં જઈશ મારી આ દલીલથી પિતાશ્રી પીગડ્યા અને એમણે મને કોલેજમાં જવાની રજા આપી બી એલ એલ બી છોડી એલસીઈ પસંદ કરવા પાછળ મારી જે વિચાર શ્રૃંખલા હતી તેનું સ્મરણ કરતા પણ મને શરમ ઉપજે છે મેં મનમાં વિચાર કરેલો આપણી પાસે કઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે નોકરી કરતા પગાર કેટલો મળવાનો હતો લોકો પૈસાદાર થાય છે છે તે લઈને તો કે ખૂબ મળે પણ તેને માટે પ્રજાને કનડવી પડે છે અને અન્યાય કરવો પડે છે એ તો આપણને ગમે નહીં એના કરતા એલસી થઈશું અને પહેલા ત્રણ નંબરની અંદર આવીશું તો જતામાં એન્જિનિયર થઈ શકીશું મોટા મોટા આલેશાન મકાનો બાંધવા જંગલ માંથી રસ્તા કાઢવા પુલો બાંધવા એ મજા તો આખો જનમારો મળશે ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લાવો લેવાશે અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તેમાં સરકાર છેતરાશે પ્રજાને કંડાળવાનું એમાં ન હોય અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચવું છું એ ખ્યાલથી જ હું મગરૂર રહેતો આ વિચાર અનેકવાર મનમાં આવતા પણ કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન હતી જે દિવસ હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે ત્રણેક લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું મેં પિતાશ્રીને કહ્યું નોટોના ભાવ રોજ બદલાય છે આપણે કંઈક કંઈક મહેનત કરીશું તો જાહેર સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી એમ મને લાગ્યું

તારી કેળવણી પર ધૂળ છે આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનવો લક્ષ્મી તો આજે છે ને કાલે નથી આબરૂથી રહેવું એ જ મોટી વાત છે મરીને ઈશ્વર આગળ ઉભો થઈશ ત્યારે શું જવાબ આપીશ તું કોલેજ જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને એના કરતા અહીંથી જ પાછો જાય હું સડક થઈ ગયો ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી સવારે પુના પહોંચ્યો તે પહેલા મન સાથે નિશ્ચય કર્યો હરામના લોભ કોઈ નહીં કરું પિતાશ્રીનું નામ નહીં લજવું પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ ગયો કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી